નમસ્કાર દોસ્તો, હું છું તમારો દોસ્ત ચિરાગ પરમાર. એક વાર ફરીથી આપણું આપણી ચેનલમાં સ્વાગત છે. દોસ્તો, એક વારની એક વાત છે, વાત છે એક ચિત્રકારની. એક ચિત્રકાર રોજ પોતે પેઇન્ટિંગ બનાવતો હતો અને માર્કેટમાં જઈને એ પેઇન્ટિંગ વેચતો હતો. રોજ એની પેઇન્ટિંગ 700 રૂપિયામાં વેચાતી હતી. આ મહિને એ 21,000 રૂપિયા કમાતો હતો રોજ. એનું એ ડેલી રૂટીન હતું કે રોજ સવારે એક પેઇન્ટિંગ બનાવે અને એ સાંજ સુધીમાં વેચે અને 700 રૂપિયા મેક્સિમમ એ કમાતો હતો. અને દોસ્તો, એ ચિત્રકાર એની સ્કિલમાં બહુ જ પારંગત હતો, પરંતુ ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને ચિત્રકારની હવે ઉંમર થવા લાગી. હવે એને ચિત્ર બનાવતા તકલીફ પડવા લાગી અને તેના હાથ દગદગાવા લાગ્યા. એટલે એ ચિત્રકારે વિચાર્યું કે ભાઈ, મને મારા પિતાજીએ આ પેઇન્ટિંગ બનાવતા શીખવ્યું હતું, એટલે હવે હું મારો આ વારસો મારા પુત્રને આપવા માગું છું. આમ વિચારીને એને પોતાના પુત્રને બોલાવ્યો અને પોતાના પુત્રને કહ્યું કે હવેથી તું આ પેઇન્ટિંગ બનાવીશ. આમ કહીને પિતાજી એના પુત્રને પણ પેઇન્ટિંગ શીખવવા લાગ્યા. ધીમે ધીમે એનો પુત્ર પણ પેઇન્ટિંગ બનાવતા શીખી ગયો. એમના પુત્રએ એક દિવસ પોતાનું પેઇન્ટિંગ બનાવ્યું અને માર્કેટમાં એ પેઇન્ટિંગ વેચવા ગયો અને માર્કેટથી પાછો આવ્યો ત્યારે એનું પેઇન્ટિંગ 100 રૂપિયામાં વેચાવ્યું હતું. એટલે એને ઘરે આવીને એના પિતાજીને કહ્યું કે પિતાજી, મેં મારું પેઇન્ટિંગ 100 રૂપિયામાં વેચ્યું. આ સાંભળીને પિતાજી ખુશ થઈ ગયા, પરંતુ એ છોકરો જેને 100 રૂપિયામાં વેચ્યું હતું એ ખુશ થયો નહીં. એને એના પિતાજીને કહ્યું કે પિતાજી, કંઈક મારામાં હજુ ભૂલ છે, તમે મને હજુ બરાબર શીખવાડો જેથી હું વધુ પૈસા કમાવી શકું. એના પિતાજી એને ફરીથી શીખવાડ્યું. ફરીથી એ છોકરાએ સરસ મજાનું પેઇન્ટિંગ બનાવ્યું. ફરીથી એ માર્કેટમાં જાય છે અને પેઇન્ટિંગ વેચીને આવે છે. હવે એ પેઇન્ટિંગના એને 200 રૂપિયા મળે છે. આ જાણીને એના પિતાજી તો ખુશ થઈ ગયા, પરંતુ એ છોકરો હજુ પણ ખુશ થયો નહોતો. એણે એના પિતાજીને કહ્યું કે પિતાજી, હજુ પણ મારામાં કંઈક કચાશ રહી ગઈ છે, તમે મારી એ કચાશ દૂર કરો અને મારું પેઇન્ટિંગ બહુ સરસ ભાવે વેચાય એવું કંઈક કરી આપો. એના પિતાજી એને ફરીથી એને કંઈક શીખવ્યું, ફરીથી એને એક સરસ મજાનું પેઇન્ટિંગ બનાવ્યું અને હવે પાછો માર્કેટમાં જઈને એ પેઇન્ટિંગ 500 રૂપિયામાં વેચીને આવે છે. આ જોઈને એના પિતાજી બહુ ખુશ થાય છે, પરંતુ હજુ પણ એ છોકરો ખુશ થતો નથી. એના પિતાજીને કહે છે કે પિતાજી, હજુ પણ મારામાં કંઈક પ્રોબ્લેમ છે, હજુ પણ મારા પેઇન્ટિંગમાં કંઈક ઇસ્યુ મને લાગી રહ્યો છે, તમે હજુ પણ મને બરાબર શીખવો જેથી મારી પેઇન્ટિંગના બહુ જ ભાવ આવી શકે. હવે એના પિતાજીએ એને નીચોવી નાખ્યો, જબરજસ્ત શીખવ્યું અને એક માસ્ટર પીસ બનાવ્યું. આ પેઇન્ટિંગ હવે એ છોકરો બજારમાં લઈ જાય છે અને 1,000 રૂપિયામાં એ પેઇન્ટિંગ વેચીને આવે છે. જેવો એ પેઇન્ટિંગ વેચીને આવે છે ત્યારે એ પોતાની જાતે બહુ જ ખુશ થઈ જાય છે. એના પિતાજી પણ ખુશ થઈ જાય છે અને એના પિતાજી ખુશ થઈને એને કહે છે કે બેટા, હવે હું તને એવું પેઇન્ટિંગ શીખવીશ કે જેનાથી તું 1,000 નહીં પરંતુ 1,500 રૂપિયા એક પેઇન્ટિંગના કમાઈ શકે. હવે બે આ સાંભળીને એ પુત્રએ એના પિતાજીને કહ્યું કે પિતાજી, હવે તમે રહેવા દો, તમે તમારી બધી જ વસ્તુ મને શીખવી દીધી, કેમ કે તમારું પેઇન્ટિંગ તમે 700 રૂપિયામાં વેચતા હતા અને હવે હું મારું પેઇન્ટિંગ 1,000 રૂપિયામાં વેચું છું. ડેટ મીન્સ કે મને હવે પૂરેપૂરી વસ્તુ આવડી ગઈ છે. આ સાંભળીને એના પિતાજી એની ઉપર હસવા લાગ્યા અને એને કહ્યું કે બેટા, હવે તારી પેઇન્ટિંગ 1,000 રૂપિયાથી ક્યારેય પણ વધુ મોંઘી નહીં વેચાય. ત્યારે એ પુત્રએ એનું કારણ કહ્યું ત્યારે એના પિતાજીએ એને કહ્યું કે જ્યારે હું તારી ઉંમરનો હતો અને જ્યારે મને મારા પિતાજીએ આ પેઇન્ટિંગ શીખવ્યું હતું ત્યારે મારા પિતાજી 500 રૂપિયામાં એ પેઇન્ટિંગ વેચતા હતા અને જે દિવસે મેં 700 રૂપિયામાં પેઇન્ટિંગ વેચ્યું એ દિવસે મને ઈગો આવી ગયો અને મને થયું કે ભાઈ, હું મારા પિતાજીથી વધુ ભાવમાં પેઇન્ટિંગ વેચી શકું છું, એટલે મેં શીખવાનું બંધ કરી દીધું અને ત્યારથી આજ સુધી મારા પેઇન્ટિંગ 700થી વધુ ભાવમાં ક્યારેય પણ નથી વેચાયા. અને મારા જેવી ભૂલ આજે તું પણ કરી રહ્યો છે અને શીખવાનું બંધ કરી રહ્યો છે, તેથી તારા પણ પેઇન્ટિંગ હવે 1,000થી વધુ નહીં વેચાય. તો મિત્રો, આ નાનકડી મોટિવેશનલ સ્ટોરીથી હું તમને એ જ કહેવા માગું છું કે તમે તમારી લાઈફમાં અત્યારે ગમે તેવી પોઝિશનમાં હોય, પરંતુ જીવનમાં શીખવાનું ક્યારેય પણ બંધ ના કરવું જોઈએ. જ્યારે તમે શીખવાનું બંધ કરી દીધું, ડેટ મીન્સ કે તમારું હવે એક લેવલ આવી ગયું છે, એ લેવલથી ઉપર તમે નહીં જઈ શકો.
જીવનમાં શીખવાનું નાના બાળકથી લઈને મોટા બુઝુર્ગ સુધી મળી શકે છે। મારે દોસ્તો જીવનમાં હંમેશા શીખતા રહેવું જોઈએ, ક્યારે પણ પોતે એવું વિચારવું નહીં કે ભાઈ આપણે આ વસ્તુના પારંગત એક્સપર્ટ થઈ ગયા છે, કેમ કે તમારાથી પણ કોઈ એક્સપર્ટ હોઈ શકે છે અને કદાચ તમને આનાથી પણ વધુ કંઈક શીખવી શકે છે। મારે દોસ્તો જો હંમેશા લાઈફમાં સફળ અને સક્સેસફુલ વ્યક્તિ બનવું હોય તો શીખતા રહો। જે લોકો શીખતા રહે છે એ જ લોકો એમની લાઈફમાં કંઈક અચીવ કરશે। That's all for today's video. વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક જરૂર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। ફરીથી મળીશું નવા કોઈક વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।